गुड मॉर्निंग बाळको, શું કે મજામાં? લાસ્ટ લેક્ચર માં આપણે સ્વાધ્યાય 3.4 માં રેડી 4 દાખલા સુધી પૂર્ણ કર્યા હતા. વ્યવસ્થિત જોઈને લખતા જાવજો. અને સ્વાધ્યાય 3.4 માં 5મા દાખલાથી બાકી છે તો ત્યાંથી આપણે શરૂ કરશું. જોઈએ સૌથી પહેલો દાખલો 5મામાં. સો વિદ્યાર્થીઓના એક સમૂહમાં મનોરંજન પાછળ માસિક ખર્ચની વિગત આપણે આપીએ તો મધ્યસ્થ શોધો. રેડી? મધ્યસ્થ શોધવાનો છે આપણે. દાખલા નંબર 5. વર્ગ એકો છે, પહેલા અને છેલ્લા બે ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ આપેલું છે. એટલે પેલો ખાનો લઈએ તો આપણે ખર્ચ એટલે વર્ગ, બીજો ખાનો વિદ્યાર્થીની સંખ્યા એટલે આવૃત્તિ, અને ત્રીજો ખાનો મધ્ય શોધવો છે એટલે સંચય આવૃત્તિ, જેને કહેશું આપણે CFR. વર્ગ આપણે એકો છે 200 થી 400, 400 થી 600, 600 થી 700, 700 થી 800, અને 800 અને વધુ. અહીંયા સુધીનો વર્ગ આપણે એકો છે. બધા વર્ગની વર્ગ લંબાઈ અસમાન છે, પણ મધ્યસ્થમાં કાંઈ ફેર પડશે નહીં. આવૃત્તિમાં આપ્યા છે 8, 23, 40, 17, 7 અને 5. અહીંયા સુધીની આપણને આવૃત્તિ આપેલી છે. હવે અહીંથી આગળ આપણે બનાવશું CFI. રેડી? તો CFI માં પહેલી સંખ્યા ખૂબ ગબ્બર હોય ની 8. 8 માં આપણે 23 ઉમેરશું એટલે જવાબ મળશે આપણને 31. 31 માં 40 ઉમેરી તો 71. 71 માં 17 ઉમેરી એટલે મળશે 88. 88 માં 7 ઉમેરી તો 95, અને 95 માં 5 ઉમેરી એટલે 100. તો n બરાબર આપણે કુલ આવૃત્તિ 100 આપેલી છે. મધ્યસ્થ શોધવું હોય તો સૌથી પહેલા તો આપણે શોધવાનું મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ બરાબર n/2 મૂળ અવલોકન. n આપણને પાસે 100/2 મૂળ અવલોકન એટલે 50 મૂળ અવલોકન. તો CFI માં જોશું કે 50 કે 50 થી વધુ એટલે 71, તો 71 વાળો વર્ગ આપણો મધ્યસ્થ વર્ગ બનશે. તો મધ્યસ્થ વર્ગ 400 થી 600 છે. આ આપણને મધ્યસ્થ વર્ગ આવી ગયો. મધ્યસ્થ વર્ગ આવી જાય એટલે એના ઉપરથી બધા સ્પેર પાર્ટ મૂકી દેવાના. L અધોસીમાં 400, FI આવૃત્તિ 40, CFI એની ઉપરની કિંમત 31, અને C એટલે વર્ગ લંબાઈ 400 થી 600 એટલે 200 ની કિંમત મુકાઈ ગઈ. હવે આપણે મધ્યસ્થ માટે મધ્યસ્થનું સૂત્ર મૂકશું. M બરાબર L પ્લસ n/2 માઇનસ CFI છેદમાં FI ગુણ્યા C. L આપણને એકો છે 400, n/2 આપણને એક પાસે 50, CFI આપણને એકો છે 31, FI એકો છે 40, અને C એટલે વર્ગ લંબાઈ 200. તો 450 માંથી પેલા 31 બાદ કર નાખી એટલે વધશે 19. આ બેના છેદ ઉડી જાય, 4 5 20,
तो आया आवश्य पांच उगनीस पंजा पंचाणु बेनो सरवाळो लई लियो एटले 495 आपने एम मळ्यो रेडी तो आपणे एम कही हती के तेथी मध्यस्थ 495 मळे तो आ रीते आपणे मध्यस्थ शोधी शकशुं क्लियर हालो व्यवस्थित समझी अने पछी लखी लेजो छठो प्रश्न आपने एको है के नीचे नी माहिती एक हॉस्पिटल में दाखल थयेला 30 दर्दियों ना हॉस्पिटल ना रोकाण ना दिवसों आपने एक पासे अवर्गीकृत माहिती एक है छोटा छोटा अवलोकन एक पासे 30 दिवस ना तो आ रोकाण ना दिवसों नो पहला मध्यस्थ शोध तो अवर्गीकृत माहिती एक भी होय मध्यस्थ शोधवो होय तो पहला आपणे अवलोक अने चढ़ता क्रम में गोठवाना ई रीते आपणे अवर्गीकृत माहिती नो पहला मध्यस्थ शोधी लेवानो पछी आगळ आ उपरांत माहिती ने प्रथम वर्ग आपो छे 101 થી 3 હોય તેવા સમાન વર્ગ લંબાઈના વર્ગ ધરાવતા સતત આવૃત્તિ વિતરણ પણ કેવો વર્ગ લેવાનો છે અનિવારક વર્ગ લઈ અને એમાં ફેરવો પછી એનો મધ્યસ્થ શોધો પછી તમારા બે જવાબ તમે ચકાસો કે સમાન આવે છે કે જુદા જુદા રેડી તો સૌથી પહેલું કામ તો કરવાનું આપણે અવર્ગીકૃત માહિતીનો પહેલા મધ્યસ્થ શોધ શું દાખલા નંબર 6 અવર્ગીકૃત માહિતી અવર્ગીકૃત માહિતીમાં પહેલું કામ શું કરવાનું તો કે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા ચડતા ક્રમમાં આપણે ગોઠવશું તો જોતા જાઓ સૌથી નાના એ પ્રમાણે ગોઠવતા જાઓ તો એક આપણને નાનામાં નાનો અવલોકન એક છે ચાર વખત આપેલો છે एक दे त्रण ने चार पची बे एक बे त्रण चार बे पण चार वखत ज छे बे 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 अने बे पची त्रण त्रण आपणने पांच वक्त आई को है एक बे त्रण चार ने पांच पची चार नीचे रोल मार ले सु थोड़ा ऊपर ले ली तो याद है तो चार अपन ये एक बार छे एक बे त्रण ने चार वक्त चार आई पास एक बे त्रण ने चार पची पांच अपन ने त्रण वखत आई पा है एक बे अने त्रण वखत पांच छ अपन ने बे वखत आई पा है छ अने छ सात सात बे वखत सात सात आठ एक वक्त नौ बे वक्त दस बे वक्त पची अग्यार नथी बार नथी तेर तेरे नथी
14 ही नहीं 15 अपन ने एक वक्त आईपा है मोटा में आवलो मोटो आवलो कर 15 से ना પછી આપેલ નથી રેડી તો અહીંયા સુધી આપણે એને ચડતા ક્રમમાં ગોઠવા ચડતા ક્રમમાં ગોઠવાઈ જાય એટલે આપણી પાસે અહીંયા n બરાબર કુલ 30 અવલોકન આપેલા છે તો અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થનું સૂત્ર મૂકવા કે મધ્યસ્થ બરાબર બે સૂત્ર લઈ આવો પણ આપણે બધાયમાં સેમ એક જ સૂત્ર રાખવાનું n plus 1 ના છેદ માં 2 નું અવલોકન n એટલે 30 plus 1 ભાગ્યા 2 નું અવલોકન 30 ને 31 ભાગ્યા 2 એટલે 15.5 નું અવલોકન ભાઈયા 15.5 આવ્યા એવો તો કોઈ ક્રમ હોય નહીં એટલે એક એનાથી નાનો લેવાનો ને એક એનાથી મોટો લઈ બે ની સરેરાશ લેવાની તો 15.5 થી નાના પૂર્ણ 15 અને 100 આપણે એમ લખી હતી કે 15 નું અવલોકન પ્લસ 16 નું અવલોકન એને ભાગ્યા 2 ગણવાના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 તો 15 નું અવલોકન આવ્યું 4 અને 16 નું અવલોકન આવ્યું 4 એને ભાગ્યા 2 તો 8 ભાગ્યા 2 એટલે આપણે મધ્યસ્થ m બરાબર 4 મળે તો આ આપણે અવર્ગીકૃત માહિતીના અવલોકન લીધા કેટલા આવ્યા 4 રેડી જોઈ લ્યો આપેલા લખી નાખવાનું હવે આનો આ દાખલો વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ આપણે શોધવાનો છે તો આને આપણે વર્ગીકૃતમાં ફેરવવાના છે વર્ગીકૃત માહિતી રેડી તો વર્ગીકૃત માહિતીમાં ફેરવે તો સૌથી પહેલો બનાવવાનો વર્ગ અહીંયા આવશે વર્ગ પછી આવૃત્તિ જેને થાય કેસો પછી સંચય આવૃત્તિ CFI રેડી ઓ શરત તમને કીધી છે કે પહેલો વર્ગ તમારે 1 થી 3 લેવાનો છે એટલે પહેલો વર્ગ 1 થી 3 અનિવાર્ય વર્ગ લેવાનો છે અનિવાર્ય વર્ગ લેવો એટલે આની આવૃત્તિ 1 2 અને 3 3 ની વર્ગ લંબાઈ લઈ અને આપણે બનાવવાનું તો બીજો વર્ગ થશે 4 થી 6 પછી ત્રીજો વર્ગ થશે 7 થી 9 3 વધારે જવાના આમાં 3 વધારો એટલે 10 થી 12 પછી આવશે 13 થી 15 તો આપણે વધુ વધુ આવૃત્તિ 15 સુધી એ એટલે આપણે 15 સુધીની આવૃત્તિ બનાવશું પણ અહીંયા એક વચ્ચે બીજું ખાનું લેવું પડશે સીધી આવૃત્તિ નહીં મળે પેલા આપણે લઈ લેવાનું અહીંયા આવૃત્તિ ચિહ્ન બોલાય ચિહ્ન લખાય ચિહ્ન પછી આવશે એના ઉપરથી આવૃત્તિ FI અને પછી સંચય આવૃત્તિ CFI આ કિંમત આપણી મળશે રેડી હવે જોવાનું 1 થી 3 માં કેટલી આવૃત્તિ આવશે આપણે અવર્ગીકૃતમાં ઉપર જ ગણ્યું
एक थी त्रण में आवती हो ई बढ़ी आवृत्ति आप एक थी त्रण में લઈ લેવાની तो 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 આવૃત્તિ આવે છે કેટલે આવે છે 13 તો 13 કઈ રીતે ભરવી કે 1 2 3 4 ચાર સુધી ઉભા લીટા લેવાના પાંચમો આડો લીટો લઈ લેવાનો એટલે પાંચમો જોડકો થઈ ગયો વળી પાછો 6 7 8 9 10 મો આડો લીટો લઈ લેવાનો 11 12 13 તો આ રીતે આપણે 13 આવૃત્તિ મળી આ રીતે આવૃત્તિ ચિહ્ન દર્શાવવા પર 4 થી 6 માં ગણી લેવાના કે 4 થી 6 માં કેટલા આવે છે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 આવે છે તો 1 2 3 4 પાંચમો આડો લીધો 6 7 8 9 એટલે આવૃત્તિ કેટલી થઈ 9 પછી 7 થી 9 માં ગણો તો એમાં 1 2 3 4 અને 5 આવે છે 1 2 3 4 અને 5 પછી 10 થી 12 માં ગણો તો એમાં 10 અને 2 જોકે 10 આવેલા છે એટલે 2 આવશે 1 અને 2 અને 13 થી 15 માં એક જ વખત 15 છે એટલે 1 આ રીતે આપણે એને અવર્ગીકૃતને વર્ગીકૃતમાં ફેરવી શકી અને એના આધારે આપણે કોષ્ટક બનાવી શકી હવે CFI 13 ના 13 13 માં 9 ઉમેરો એટલે 22 22 માં 5 ઉમેરો એટલે 27 27 માં 2 ઉમેરો એટલે 29 29 માં 1 ઉમેરો એટલે 30 તો n બરાબર આપણને 30 માહિતી મળી રેડી હવે આપણે લેશું કે સૌથી પહેલા તો મધ્યસ્થ વર્ગ શોધવાનો મધ્યસ્થ વર્ગ બરાબર n / 2 મૂળ અવલોકન તો n / 2 એટલે 30 / 2 મૂળ અવલોકન તો 15 મૂળ અવલોકન રેડી તો 15 મો અવલોકન 15 થી મોટા એટલે બીજો જ વર્ગ આવી જશે એનો મધ્યસ્થ વર્ગ મળશે 4 થી 6 મધ્યસ્થ વર્ગ 4 થી 6 છે તો આના ઉપરથી આપણે સ્ક્વેર પાર્ટ લેશું તો વર્ગ કેવો છે ખાસ ધ્યાન રાખજો અનિવાર્ય વર્ગ છે તો l બરાબર 4 નહીં મળે એમાં 0.5 ઘટાડવાનો એટલે 3.5 FI બરાબર J વર્ગ આવ્યો કે આવૃત્તિ 9 CFI એટલે J વર્ગ લીધો કે ઉપરની સંખ્યા આવૃત્તિ 13 અને C એટલે વર્ગ લંબાઈ 4 થી 6 માં 4 5 6 એટલે 3 આપેલા એટલે 6 માંથી સીધા 4 બાદ કરી અને 2 મૂકી દેતા નહીં ચાલો 2 મૂકી દીધા રેડી આ રીતે આપણને કિંમત મળશે હવે આપણે સૂત્ર લખશું મધ્યસ્થનું m બરાબર l પ્લસ n / 2 માઇનસ cfi છેદમાં fi ગુણ્યા c તો m બરાબર l એટલે આપણે આ 3.5 n / 2 ની કિંમત આવી 15 cfi ની કિંમત આવી 13 FI 9 ને વર્ગ લંબાઈ C એટલે 3 3.5 15 માંથી 2 વધ્યા 3 છેદમાં 9 તો 3.5 2 તેરી 6 ભાગ્યા 9 કરો અને જવાબ 6 6 6 પોઈન્ટ પછી એડો જ આવે અને 0.67 તો m બરાબર તો બેનો સરવાળો 4.17 તો
આપણને આ મધ્યસ વર્ગીકૃત માહિતીમાંથી મધ્યસ મળી ગયો એટલે તો દિવસોની સંખ્યા લેવી હોય તો આમાં સરેરાશ 4 દિવસ થાય એટલે અવર્ગીકૃત માહિતીમાં આપણે 4 મળ્યા તારે 4 દિવસ અને વર્ગીકૃત માહિતી એમાં 4.17 મતલબ પૂર્ણ લેવા હોય તો 4 દિવસ જ થાય અપૂર્ણાંક નહીં લેવાનો તો આના ઉપરથી આપણે કહીએ કે બંને કિંમતો લગભગ કેવી છે સમાન છે બંને કિંમત લગભગ સમાન છે રેડી આ રીતે આપણે મધ્યસ શોધી શકીએ અને વર્ગીકૃત માહિતીનો મધ્યસ મેળવી શકીએ જોઈ લો વ્યવસ્થિત ત્રણ વખત સૌથી વધુ વખત પુનરાવર્તિત થાય છે
બાકી બીજા એક અવલોકન છે એ પુનરાવર્તિત થતા નથી તો જ્યારે કોઈ પણ રકમની અંદર અવર્ગીકૃત માહિતી એટલી હોય તો આપણે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતો અવલોકન જોઈ લેવાનો એના ઉપરથી સીધો બહુલક મળી શકે એક માર્કના પ્રશ્નમાં આ પૂછી શકાય તો આપણે એમ કહી શકીએ કે સૌથી વધુ વખત 138 અવલોકન પુનરાવર્તન થાય છે એટલે બહુલક M0 બરાબર 138 તો આ આપણને બહુલકનો સીધો જવાબ મળી જાય ત્યારે તો કે સૌથી વધુ વખત પુનરાવર્તન પામતો હોય ત્યારે સમજાણું રેડી કમ્પ્લીટ જોઈ લો રેડી અહીંયા આપણે પૂરું કરશું હવે પછીનું લેક્ચર આવશે ત્યારે આપણે આગળના દાખલાઓ ભણશું વ્યવસ્થિત જોઈ સમજી અને તમારી પાકી બુકના લખી નાખવાનો છે બુક બધાય રેગ્યુલર બનાવતા જાજો એકેને બુક બાકી ન રહેવી જોઈએ એ રહી રેગ્યુલર બુકમાં લખાતું જવું જોઈએ સમજીને દરેક વિડિયા છે અને હોમવર્કમાં સૂચના તો આપવામાં આવે છે છતાં કહી દઉં કે હોમવર્ક જે ઉદાહરણ હું આપું છું એ ઉદાહરણની બુકમાં જ લખવાના એક બુકની અંદર જ બધું લખતા નહીં રેડી સારું